नमस्ते विद्यार्थी मित्रों, नाटक विद्यालय में आप सबनुं हार्दिक स्वागत छे। आज आपणे धोरण 2 नी अंदर अगर कोर्स चलावे तमे क्लास में आव्या हता ज्यारे स्कूले त्यारे आपणे दड़ावाळी रमत रमता हता। रमत ने के बोल हतो ई आपणे बेट थी उलाड़ीने गणता हता कोण केटली वार वधु वखत उलाड़े छे, बरोबर। तो ई रीतनुं आपणे आमां पाठमां भणवानुं छे। पाठनुं नाम छे पाठ 10, पाठनुं नाम छे अमारा। દરેક વિદ્યાર્થીઓએ પુસ્તક લઈ લેવાનું છે, એટલે કાઢી નાખવાનું છે બેગમાંથી, ન લીધું હોય તો કાઢી લેશે। અને એની અંદર તમારે પાના નંબર છે 76 ઈ કાઢવાનું છે। તો 76 પેજ નંબર કાઢશો, એમાં તમારે લખેલું છે કે પાઠ 10 અમારા અંકો ઉમેરો। તો એમાં જુઓ, તમારે અહીંયા પેજ દેખાય છે પુસ્તક, એમાં હું વાંચું છું, તમે જો બાજુના પેજ એટલે કે પાના નંબર 77 ઉપર તમને જો આ બધા અંકો દેખાય છે, આપણે એને શું કરવાના છે, ઉમેરવાના છે અને એના સરવાળા કરવાના છે। તો આપણે અહીંયા 16 આપ્યા છે, એમાં આપણે 7 ઉમેરી તો કેટલા થાય, 16 માં 7 ઉમેરી તો 17, 18, 19,
20, 21, 22 અને 23 અહીંયા 7 થઈ ગયા 1 2 3 4 5 6 અને 7 તો અહીં કેટલા આવ્યા 23 આવ્યા તો આપણે અહીં કેટલા કરવાના છે 23 ચાલો ત્યાર પછી વાંદરાનું આપ્યું છે એમાં જો 18 વત્તા 10 તો કેટલા આવ્યા છે 18 ને 10 કેટલા થાય 18 અને 10 તો કે 28 થાય તો અહીં આપણે 28 કરવાના પછી 19 વત્તા 15 તો 19 માં 15 ઉમેરી તો કેટલા થાય અહીંયા 15 પૂરા થાય આપણા અંગૂઠા પાસે એટલે અહીંથી ચાલુ કરવાનું 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 કેટલા આવ્યા 34 આવ્યા તો આપણે અહીં કેટલા કરવાના 34 પછી નીચે 49 વત્તા 13 તો 49 માં 13 ઉમેરવાના તો 13 ક્યાં પૂરા થશે આપણે અહીંયા થશે તો આપણે અહીંયા સુધી ગણવાના તો 50 51 52 53 54 55 56 57 58 59 60 61 અને 62 કેટલા આવે તો કે 62 કરો અહીંયા 62 ચાલો પછી અહીંયા જો 14 વત્તા 17 તો આમાં 14 વત્તા 17 ચાલો તો એમાં જોવો જોઈ 14 માં 7 ઉમેરી 14 વત્તા 7 છે સોરી 17 નહીં હો તો 14 વત્તા 7 આવ્યા છે તેમાં 14 માં 7 ઉમેરી તો 7 અહીંયા પૂરા થાય અહીંથી ગણવાનું 15 16 17 18 19 20 અને 21 તો આપણે અહીં કેટલા કરવાના 21 ચાલો ત્યાર પછી અહીંયા 13 વત્તા 11 તો 33 વત્તા 11 તો 33 માં આપણે શું કરવાનું છે 11 ઉમેરવાના છે તો 33 માં 11 ઉમેરી તો કેટલા થાય 11 ક્યાં પૂરા થાય અહીંયા તો અહીંયાથી ચાલુ કરવાનું 34 35 36 37 38 39 40 41 42 43 અને 44 તો આપણે અહીંયા કેટલા કરશું 44 ચાલો રમત કોણ જીત્યું અને કોણ હાર્યું તો જોવો જોઈ સૌથી વધારે કોના છે 62 છે તો કોણ છે આ સિંહ છે કે વાઘ છે તો આપણે જોવો જોઈએ કોણ દેખાય છે સિંહ દેખાય છે ને તો આપણે લખો સિંહ પછી કોણ હાર્યું તો સૌથી ઓછા કોના છે 21 છે સૌથી ઓછામાં ઓછા તો એમાં કોણ છે કાચબાભાઈ છે તો આપણે લખવાનું કાચબો લખ્યું ચાલો ત્યાર પછી હવે આપણે બુનુ એ વિજેતાને કેળા આપ્યા શું આપ્યા બુનુ એ કોને કેળા આપ્યા તો કે વિજેતાને કેળા આપ્યા બરોબર ચાલો હવે આપણે પછી આપણે જોઈએ આગળ અનુમાન કરો અને કહો પ્રભા તેના દાદીમાં કે જેઓ બીજા ગામમાં રહે છે ત્યાં જઈ રહી છે પ્રભા નામની એક છોકરી હતી ઈ એના દાદીમાના ઘરે ઈ ક્યાં રહે છે તો કે બીજા ગામ રહે છે તો ઈ ક્યાં જાય છે એના દાદીમાના ઘરે જાય છે તે 15 કિલોગ્રામ શેરડી 7 કિલોગ્રામ સફરજન અને 8 કિલોગ્રામ ટમેટા લઈ જવા ઈચ્છે છે હવે કુલ કેટલા થયા 15 7 અને 8 તો બધાનો સરવાળો કેટલો થાય 15 વત્તા 7 વત્તા 8 તો કેટલા થાય 15 માં 7 ઉમેરી તો 16 17 18 19 20 21 અને 22 22 થયા હવે એમાં આપણે કેટલા ઉમેરવાના 8 વરી 8 ઉમેરશી તો 8 અહીંયા પૂરા થાય 23 24 25 26 27 28 29 અને 30 તો કુલ કેટલા થયા 30 થયા 30 થયા ને તેણે નદી પસાર કરવાની છે હોડીમાં તે 25 કિલોગ્રામ વજન લઈ શકે છે શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે જો જોઈ બધી વસ્તુ લઈ જઈ શકશે લઈ જઈ શકશે તો કે ના કેમ કે અહીંયા કેટલા થઈ ગયા છે 30 કિલો થઈ જાય છે 25 કિલો કરતા વધી જાય છે હવે જો 5 કિલો વધારે લઈ જાય તો શું થાય હોડી રહી શું થાય ડૂબી જાય એટલે આપણે અહીં જવાબમાં શું કરવાનું ના કર નાખો ના કર્યું
चलो हवे आपणे बाजूना पेज ऊपर आवी जासू। एना पछीना पेज ऊपर जो बाजूना पेज ऊपर शुं छे, आ वखते कांगारू वांदरो हरण जिराफ अने वाघ रमवा माटे आव्या, पण वाघ रमत हारी गयो। तेणे गुस्सामां केटलाक अंक भूसी नाख्या, ખૂટતા અંક લખો। હવે વાઘ જો હારી ગયો ને તો એને શું કર્યું ખબર? અંક હતા ની ભૂસી નાખ્યા। હવે આપણે ભૂસીલા અંકને શું કરવાનું છે? લખવાના છે। તો આપણે જો ખૂટતા અંકો પરીક્ષામાં પૂછાતા એ જ મુજબના છે। આપણે 16 છે અને અહીંયા 21 છે, તો આમાં કેટલા ખૂટતા હશે? અહીંથી ગણવાનું 16 આપ્યા છે અને 21 આપ્યા છે, તો જ્યાં સુધી 21 નું આવે ત્યાં સુધી ગણવાનું 17, 18, 19, 20 અને 21। તો અહીંયા 21 આવી ગયા, અહીંયા 21 આવ્યા, તો ગણો જોઈએ કેટલા ખૂટતા હશે। 1, 2, 3, 4 અને 5, 5 અંક ખૂટે છે, તો આપણે અહીં કેટલા કરવાના? 5 બરોબર, કેટલા કરવાના? 5। ત્યાર પછી અહીંયા જોવો જોઈએ 8 આપેલા છે અને 32 આપ્યા છે, તો અહીં ખૂટતા અંકો ગણવાના। જ્યાં સુધી 32 નું આવે ત્યાં સુધી આપણે ગણતું જવાનું। 8 આપ્યા છે, 9 થી ચાલુ કરવાનું। 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 26, 27, 28, 29, 30, 31 અને 32। અહીંયા સુધી 32 આવ્યા, હવે આ કેટલા થયા જોવો જોઈએ, ગણો જોઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 અને 34। તો આપણે અહીં 24 ઉમેરી, તો 24 અને 8 32 થઈ જાય ને। હવે એવી જ રીતે અહીંયા જો 16 વત્તા 13, હવે 16માં આપણે કેટલા ઉમેરવાના છે? 13, તો બંનેનો સરવાળો કરવાનો, તો 16માં આપણે 13 ઉમેરવાના, એટલે અહીંથી ચાલુ કરવાના। 13 ક્યાં પૂરા થાય છે? અહીંયા, તો ગણવાનું 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30। તો આપણે અહીં કેટલા આવે? 29 આવે, આવે ને 29। ચાલો ત્યાર પછી અહીંયા નીચે જોવો જોઈ, અહીંયા 35 આપ્યા છે અને 5 આપ્યા છે, તો 35માંથી 5 કરી નાખી બાદ, એટલે અહીંયા કેટલા આવી જાય? 30 આવી જાય। 30 ને 5 35 થઈ ગયા ને। હવે એવી જ રીતે જો અહીંયા 23 આપ્યા છે ને અહીંયા 30 આપ્યા છે, તો જોવો જોઈએ આમાં કેટલા ઉમેરી તો 30 થઈ જાય, તો 23માં આપણે કેટલા ઉમેરશી? તો 30, તો 30 સુધી બોલતું જવાનું। 24, 25, 26, 27, 28, 29, 30 તો અહીં કેટલા આવ્યા? 1, 2, 3, 4, 5, 6 અને 7 આવ્યા। આપણે અહીં કેટલા કરવાના? 7 કર્યા, 7। તો હવે આપણે એમાં જોવો જોઈએ આ વખતે વિજેતા કોણ છે, તો જોવો જોઈએ કુલ ટોટલ કેટલો છે? 30 છે, 35 છે, 21 છે, 32 છે અને 29 છે, તો સૌથી વધારે કોનો છે? વાંદરો છે, તો અહીં લખવાનું વાંદરો। વાંદરાને વધારે છે ને, કેટલા એ? 35, તો આપણે જવાબમાં કેટલો લખ્યા? લખવાના વાંદરો। ચલો હવે બાજુના પેજ ઉપર આવી જાશું, જો છાપ અને કાટ। હવે આપણને આમાં શું આપ્યું છે? રૂપિયાનો સિક્કો આપ્યો છે, તો છાપ એટલે જો અહીં ભગવાનની મૂર્તિ જેવું દેખાય છે એને શું કહેવાય? છાપ કહેવાય, ને કાંટો અહીંયામાં રૂપિયો દોરેલો છે એને શું કહેવાય? કાંટો કહેવાય, બરોબર। તો હવે જો શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુ જોઈ, બાજુઓ જોઈ છે? તમે રૂપિયાની બે બાજુ જોઈ છે, તો જો એક બાજુ આવું હોય અને એક બાજુ આવું હોય, તો તમે જોઈ લીધો ને રૂપિયાનો સિક્કો કેવો હોય? ચલો કઈ બાજુએ એક લખેલ છે? તો કે જોવો જોઈએ આમાં કઈ બાજુ એકડો કરેલો છે, તો આમાં કાટ આપેલું છે ને, તો તમારે કાટ નહીં છેકવાનું, છાપ ઉપર છેકો મારી દેવાનો। એકડો અહીંયા કાટ ઉપર છે ને, તો જુઓ એને શું કીધું? કાટ રાખવાનું। સમીના અને સાદિક રમી રહ્યા છે, બોર્ડ ઉપર 1 થી 99 અંકો લખેલા છે, દરેક ખેલાડી પાસે બટન છે, શું છે? બટન। તેઓ સિક્કો ઉછાળે છે, જો તે છાપ હોય તો બટન 10 પગલા આગળ વધે છે, અને જો છે જો સમીના છ પર હોય તો તે 16 ઉપર પહોંચે છે, શું કીધું છે? જો છાપમાં શું કીધું? છાપ આવે ને, એટલે કે આ ચિત્ર આવે ને છાપમાં, તો એ 10 બટન એટલે કે 10 પગલા આગળ વધશે બટન લઈને, બરોબર। પરંતુ સમીનાને તો
छ पर होय अने ते सोळ पर पहुंचे छे। हवे छ पर हती तो ते सोळ पर पहुंचे छे। जो तेने काट आवे तो ते खाली एक ज पगलू आगळ वधे छे। जो शू कीधु, समी ना रही एने छ पर हतुं अने ते सोळ पर पहुंचे छे। अने पछी जो एने हवे शू कीधु, काट आवे एटले के एक रूपया सिक्को देखाय एवुं आवे तो ते खाली एक ज पगलू आगळ वधी शके छे। बरोबर, तो हवे तमारे आ रमत रही ई शू करवानुं छे, घरे रमवानी छे। हवे सोळ उपर आवी होय तो एक डगलू आगळ वधे एटले सत्तर उपर आवे। जो एने छाप आवी होत तो ई दस डगला आगळ वधत तो डायरेक्ट केटला उपर पहोंची जात, छवीस उपर। परंतु काट आव्यो होय तो क्यां रीये, सत्तर उपर ज रीये। बरोबर, हवे जो, हवे तमे पण आ रमत रमो। જે ઘેર પહેલા પહોંચે તે વિજેતા ગણાય। દસ પગલા માટે કોઈ ટૂંકો રસ્તો છે? દસ પગલા માટે કોઈ ટૂંકો રસ્તો છે બીજો? તો કે ના, બીજો કોઈ રસ્તો નથી। કર્યું, હવે આપણે પાછળના પેજ ઉપર આવી જાશું। જો એના પછીના પેજમાં શું છે, એક સાથે બે ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા, તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી। હવે ચિંટુ અને મિન્ટુ આ બે કોણ છે? એ ચિંટુ છે અને મિન્ટુ છે, એ વસ્તુની ખરીદી કરવા ગયા। ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે બે જ વાપર્યા। તો પણ એક સાથે બે જ, બરોબર। હવે જો આપણને નોટ આપેલી છે, આ દસની નોટ છે, પચાસની નોટ છે, વીસની નોટ છે, એક રૂપિયાનો સિક્કો છે, બે રૂપિયાનો સિક્કો છે અને પાંચ રૂપિયાનો સિક્કો છે। એટલે આપણને નોટ અને સિક્કા આપેલા છે। આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે ક્યાં બેનો ઉપયોગ કરી શકશે? તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે? ચલો જો આપણે જોઈએ। ચાલો ઉદાહરણ આપ્યું છે તમને કે વીસ રૂપિયાનું બેટ છે તો તે દસ દસ રૂપિયા બે દસ દસની નોટ ભેગી કરે એટલે વીસ રૂપિયા થઈ જાય। તો અહીં દસની એક નોટ ને દસની બે નોટ, એટલે આપણને બે નોટ જ લેવાનું કીધું છે ને, કાં બે સિક્કા લેવાના, કાં બે નોટ લેવાની, અથવા એક સિક્કો અને એક નોટ લેવાની છે। એવી રીતે બે જ બેનો જ ઉપયોગ કરી શકશે। તો અહીં બે નોટ આવી ગઈ દસ દસની। એવી જ રીતે આપણને જો દસ રૂપિયાની બુક આપેલી છે તો આપણે અહીં કેટલા લખશું? પાંચ રૂપિયા કરી નાખશી ને કેટલા રૂપિયા કરશી? પાંચ રૂપિયા કરશું, અહીં રૂપિયા પાંચ, અને અહીં બીજા કેટલા રૂપિયા કરવાના? પાંચ રૂપિયા કર્યા। એવી જ રીતે આપણને બોલ કેટલાનો આપ્યો છે? ચાલીસ રૂપિયાનો, ચાલીસ રૂપિયાનો બોલ આપ્યો છે, તો આપણે કેવી રીતે ભેગા કરશી? બે બે નોટ લેવાની, તો વીસ રૂપિયાની એક નોટ લેશું અને બીજી કેટલાની નોટ લેવાની થાય? તો કે બીજી એ વીસ રૂપિયાની જ નોટ લેવાની થાય ને, એટલે વીસ ને વીસ કેટલા થયા? ચાલીસ રૂપિયા થયા। તો તમારે આવી રીતે કરી નાખવાનું છે। બરોબર, હવે આપણને જો અહીં સાઠ રૂપિયા આપ્યા છે તો સાઠ રૂપિયા આપ્યા તો આપણે એક પચાસની નોટ લઈ શકી, તો આપણે અહીં પચાસ રૂપિયાની નોટ લખવાની અને બીજા દસ રૂપિયાની નોટ લઈ શકી। અહીં કેટલા લખવાના? રૂપિયા દસ થઈ ગયા। હવે આપણે નીચે જોઈએ, જો આ ઢીંગલી આપી, ઢીંગલીના કેટલા રૂપિયા? પચીસ રૂપિયા છે, આપણે તો બે જ નોટ લેવાની છે, તો પચીસ રૂપિયા હોય એટલે આપણે કેટલા લેવાના? કે જોઈએ, હાલો જોઈ, તો એક તો આપણે રૂપિયા વીસ રૂપિયાની નોટ લેશું અને બીજી કેટલાની લેશી? પાંચ રૂપિયાની। જો આવી રીતે ન આવડે તો ચાલશે, ઓ આપણે આ રૂ આવું ન આવડે ને તો તમારે આવી રીતે રૂ કરી નાખવાનું તોય ચાલશે। બરોબર, અહીંયા સુધી આપણે કરી નાખ્યું હતું। હોમવર્કમાં આપણે અત્યારે કાંઈ દેતા નથી, હોમવર્કમાં આપણે પરીક્ષા ચાલે છે તો આપણે હોમવર્કમાં હિન્દીનું પેપર હશે તો તમારે હિન્દીની પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરવાની રહેશે। અસ્તુ, જય હિન્દ।